मेरी सेवा करें, ईश्वर भाव से सेवा करे ऐसी मैया नहीं चाहिए। અને ઈશ્વર ભાવથી જો સેવન કરાવવું હતું તો પછી મારે અવતાર લેવાની જરૂર શું હતી? એમને બે કરી શકતે બધા, તો ભગવાન ઈચ્છતા હતા કે મારા સેવનના માધ્યમથી ભક્તોના અંદર વિવિધ ભાવોનું ઉત્સૃજન કરવામાં આવે। કોઈકને ભગવાને બાલ ભાવ આપ્યો, કોઈકને સખા ભાવ આપ્યો, કોઈકને માધુરી ભાવ આપ્યો, કોઈને દાસ ભાવ આપ્યો, એ અલગ અલગ ભગવાન કે ભાવ હે। અને એ ભાવ જ્યાં સુધી પ્રગટ નહીં થાય, એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે પણ કૃપા કરીને તમારા ઘરે બિરાજે છે સેવાવા માટે, જેનાથી તમારામાં ભાવ ઉત્પત્તિ થાય। નહીં તો ભગવાનને કઈ ભૂખ તરસ લાગતી નથી, ભગવાનને ઠંડી ગરમી લાગતી નથી, એ તો ઈશ્વર છે। પંચમહાભૂતથી બનેલાનું જેનું શરીર હોય, પ્રકૃતિથી બનેલું જેનું દેહ હોય, એને ઠંડી ગરમી ભૂખ તરસ લાગે, ભગવાન તો આનંદમય છે। પણ જેમ એ આનંદમય બ્રહ્મ યશોદાજીના ત્યાં પૂર્ણ રીતે બિરાજમાન થયા, બાલ ભાવે બિરાજમાન થઈને જે યશોદોત સંગલાલિત કૃષ્ણ બનીને એમને જે સેવાનો સુઅવસર પ્રદાન કરે છે, એ જ સેવા પુષ્ટિ માર્ગના અંદર આપણા ઘરરૂપી નંદાલયના અંદર વલ્ભાચાર્યજી મહાપ્રભુજી જ્યારે આપણા ઠાકોરજી પુષ્ટ કરે છે, ત્યારે એ યશોદાજી અને નંદરાયજી ના ભાવયુક્ત સેવા કરવાનો અવસર આપણને પ્રદાન થાય છે। મને એક જણાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને પુષ્ટ ન કરીએ અને સેવા કરીએ તો ચાલે કે ન ચાલે, અને પુષ્ટ કરીને સેવા કરીએ એમાં શું ફરક, અને અપુષ્ટ સેવા એમાં શું ફરક? તો પુષ્ટ અને અપુષ્ટ સેવા એમાં ફરક શું? તો પુષ્ટાઓ કોને કહેવાય? કોઈ બરણી હોય અને બરણીમાં તમે મિશ્રી ભરો એનો અર્થ છે પ્રાણ પ્રતિષ્ઠા, એટલે મર્યાદા માર્ગીય મંદિરના અંદર આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ। ભગવાનની મૂર્તિ હોય એમાં ભગવાનના પ્રાણ મૂકવામાં આવે, પછી એમાં ભગવાન પધારે અને પછી જ એ મૂર્તિનું અર્ચન પૂજન વંદન ઇત્યાદિ થાય। અને જો મૂર્તિ તૂટી જાય એટલે બરણી તૂટી જાય તો મિશ્રી એમાંથી વેરાઈ જાય, એમ મર્યાદા માર્ગના અંદર અગર ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જાય તો પછી એ ખંડિત મૂર્તિની સેવા થતી નથી, એમને પછી આપણે નદીમાં કે સાગરમાં પધરાવી દઈએ છીએ, કારણ કે એમાંથી પ્રાણ જતા રહે છે। તો બરણીમાં મિશ્રી ભરવી એ પ્રાણ પ્રતિષ્ઠા છે, પણ બરણીને જ મિશ્રી રૂપ બનાવી દેવી એ સ્વરૂપ આવિર્ભાવ છે। બરણી માં મિશ્રી નથી ભરાતી, એ બરણી જ મિશ્રી બની જાય છે। એટલે કદાચ એ બરણી મિશ્રી બને અને ખંડિત થાય તો પણ એમાંથી ભગવાનના પ્રાણ જતા રહેતા નથી, કારણ કે એ બરણી રૂપ ભગવાન સાક્ષાત મિશ્રી રૂપ બની ગયા છે। એ સ્વરૂપમાં જ્યાં ભગવાનની આંખ છે, જ્યાં ભગવાનનું નાક છે, જ્યાં ભગવાનના નેત્ર છે, જ્યાં ભગવાનના હાથ અને પગ છે, ત્યાં ભગવાનનો પૂર્ણ સ્વરૂપ આવિર્ભાવ થઈ જાય છે। એટલે કદાચ એ પગ ભાંગે પણ તો એમાંથી ભગવાન ભાંગતા નથી, એ ખંડિત સ્વરૂપની સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે, અગર એ સ્વરૂપ સ્વરૂપ આવિર્ભૂત કરેલું છે તો। તો પુષ્ટાઓ અને અપુષ્ટ પ્રાણ પ્રતિષ્ઠા એમાં ભેદ છે। હવે પુષ્ટાઓ અને અપુષ્ટ એમાં શું ભેદ છે? તો કહેવામાં આવ્યું કે તમે અપુષ્ટ ઠાકોરજીની અગર સેવા કરો છો, જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ નથી થઈ કે સ્વરૂપ આવિર્ભાવ પણ નથી થયું, તો ભગવાન તમારો ભાવ સ્વીકારે છે। મૌલેશભાઈ અમેરિકામાં રહેતા હોય અને રાજકોટની એમની ઓફિસના અંદર કોઈ વ્યક્તિ આવે અને મૌલેશભાઈના બહુ વખાણ કરે, અને પછી સોનલબેન મેસેજ પહોંચાડે કે ભાઈ આવ્યા હતા, તમારા બહુ વખાણ કરતા હતા, એટલે તમે પ્રસન્ન તો થાઓ ને અને નોંધ તો લો ને। તો એ જ છે કે તમે નથી અને તમારી કોઈક સેવા કરે છે કે તમારા કોઈક વખાણ કરે છે કે તમારી કોઈ સ્તુતિ કરે છે, તમે નથી ત્યાં
પણ એ સ્તુતિ તમારા સુધી પહોંચે છે અને એક છે કે તમે ત્યાં સાક્ષાત છો અને તમારા સામે બેસીને પેલો વ્યક્તિ તમારી સેવા કરે અને એ સેવાને તમે ફીલ કરી શકો, એ જે સેવાને તમે ફીલ કરી શકો એને આપણે પુષ્ટાવેલી સેવા કહીએ છીએ કે ત્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજમાન થઈને એના ઘરમાં એને એ સેવ્ય સ્વરૂપે એને સેવાનો અવસર પ્રદાન કરે છે. એ ભગવાનને ઠંડી લાગે, એ ભગવાનને ગરમી લાગે, એ ભગવાનને ભૂખ લાગે, એ ભગવાનને તરસ લાગે, એ ભગવાન સાક્ષાત તમારા ઘરે બિરાજમાન છે. નંદાલયમાં જેમ ભગવાન બિરાજ્યા એમ તમારા ઘરે બિરાજમાન થાય, આ પુષ્ટાવેલી સેવા. અને જે અપુષ્ટ ઠાકોરજી છે ભગવાનનું એક મૂર્તિ છે અને એના સામે તમે સેવન કરો, સ્તુતિ કરો, પાઠ કરો, એટલે ભગવાન જ્યાં બિરાજતા હશે ત્યાં એ મેસેજ પહોંચે છે. ત્યારે ભગવાન તમારો ભાવ સ્વીકાર કરે છે અને જ્યારે પુષ્ટ થઈને ઠાકોરજી બિરાજમાન થાય છે ત્યારે ભાવ અને સેવા બંને સ્વીકાર કરે છે. તો એ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને પુષ્ટાવીને ઠાકોરજીની વિવિધ ભાવે આપણે સેવા કરીએ છીએ. તો બાલ ભાવ, સખા ભાવ, દાસ ભાવ, માધુરી ભાવ. દૂધને તમે ગરમ કરો, થોડુંક ગરમ કરો, એમાં સોંધાશ આવે. જેમ જેમ દૂધ ઉકળતું જાય એમ દૂધમાં સોંધાશ આવતી જાય. તો એ સોંધાશ છે એ વાત્સલ્ય ભાવ છે કે ભગવાનમાં જ્યારે તમને વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે ત્યારે દૂધના ઉકળવાથી જે એના અંદર એક સોંધાશ આવે છે એમાં પાણીના અંશ ધીરે ધીરે બળતા જાય છે અને એ તમારો બાલ ભાવ, વાત્સલ્ય ભાવ એ સોંધાશ વાળો તૈયાર થાય છે. પછી હજી દૂધ ઉકાળો, હજી દૂધ ઉકાળો, હજી દૂધ ઉકાળો, એમાં સખા ભાવ પ્રગટ થાય છે. હજી વધારે ઉકળેલું દૂધ એ સખા ભાવ છે અને એ સખા ભાવ જ્યારે હજી ઉકળતું જાય, હજી ઉકળતું જાય, હજી ઉકળતું જાય ત્યારે એમાં માધુરી ભાવ પ્રગટ થાય છે અને માધુરી ભાવ એટલે બાસુંદી છે. તો એ દૂધની જે બાસુંદી, એ દૂધનું જે શ્રેષ્ઠ સ્વરૂપ છે એ માધુરી ભાવ છે. તો વાત્સલ્ય ભાવ, સખા ભાવ અને માધુરી ભાવ, એ માધુરી ભાવ એ ભક્તિનું પરમ ફલ છે કે જ્યારે ભગવાન એ સાક્ષાત એના અલૌકિક પતિ સ્વરૂપે એને સંપૂર્ણ રસનું દાન કરે છે, એને ભગવાન બધા જ પ્રકારના અલૌકિક ફળ પ્રદાન કરે છે, એ ભગવાનનો માધુરી ભાવ છે જે બહુ જ સિલેક્ટેડ અંતરંગ જીવોને ભગવાન પ્રદાન કરે છે. એ બધાના અંદર માધુરી ભાવ પ્રગટ થતો નથી, બધાના અંદર વાત્સલ્ય ભાવ પણ પ્રગટ નથી થતો, બધાના અંદર પહેલા તો સાક્ષાત ભાવ પણ પ્રગટ થતો નથી. પહેલા સાક્ષાત ભાવ, પોતાના ઘરે બિરાજમાન ઠાકોરજીમાં સાક્ષાત ભાવ, આ ઘરે સાક્ષાત બિરાજે છે. બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ પણ જાતની ચિંતા કરવાની આવશ્યકતા નથી. તમને ભગવાનમાં ભાવ છે પણ તમારા પતિને ભાવ નથી, દીકરાને ભાવ નથી, દીકરાની ભાવ નથી, ચિંતા નહીં કરવી. જરા પણ મનના અંદર સંશય ઉભો નહીં કરવો ત્યારે આ સિદ્ધાંત રાખો, નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ. એ ભગવાન પોતાની ઈચ્છાથી એમની બુદ્ધિમાં ચોક્કસ પરિવર્તન લાવશે, પણ એ સમય આવશે ત્યારે જ આવશે. દરેકનો યોગ આવતો હોય છે, દરેકનો સંજોગ આવતો હોય છે, દરેકનો સમય આવતો હોય છે અને એ સમય જ્યારે આવે છે ત્યારે જ એ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે. આજે આપણે ઈચ્છીએ કે આજે ને આજે કોઈનામાં પરિવર્તન આવી જાય એવું નથી હોતું, પણ સંસ્મરણો એના અંદર રહે જ. તમે આજે કથા સાંભળી પરિવર્તન પાંચમા વર્ષે પણ આવે, પણ આ સંસ્મરણો રહેશે, એ બીજારો પણ જે થયું તો સંજોગ આવે છે. અને ઘણીવાર ઠાકોરજી આવા સંજોગો ઉભા કરી દે છે અને સંજોગ ક્યારે પણ આવી શકે. વેટ ફોર ધેટ રાઈટ ટાઈમ ટુ કમ ઇન યોર લાઈફ. ચિંતા કરવાની જરૂર નથી. તો જબ સમય આતા હૈ તબ હી જાકે કોઈ કાર્ય સંપન્ન હોતે. માણસ કેટલોય પ્રયત્ન કરે ને
પણ જ્યાં સુધી એ યોગ્ય સમય નથી આવતો, એની બુદ્ધિના વિચારો ફરતા નથી, એના અંદર પરિવર્તન આવતું નથી. આવા જીવનના અંદર ઘણા દાખલા ઉભા થાય કે જેનાથી આપણને એવું થાય કે યોગ્ય સમય પર જ યોગ્ય કામ થતું હોય છે, પણ એના પાછળ પુરુષાર્થ ચોક્કસ હોય છે. ઘણા બીજો બહુ જલ્દી પલ્લવિત થઈ જતા હોય, ઘણા બીજોને પલ્લવિત થતા વાર લાગે, ઘણા પલ્લવિત થાય જ નહીં, નષ્ટ થઈ જાય બીજે, એવું બનતું હોય છે. મહેનત આપણી નિષ્ફળ જાય પછી હરી ઈચ્છા સર્વોપરી. પણ આ બે સૂત્રને આપણા જીવનના અંદર આત્મસાત કરીને રાખવાની જરૂર છે. ચિંતા કાપીને કાર્ય, અલૌકિક વિષયમાં કોઈ ચિંતા કરવી નહીં. તમારા ઘરે તમને ભગવાનની સેવા કરવાની એ વ્યવસ્થા મળે કે ના મળે ચિંતા નહીં કરો, અને સેવા માટે તેને ઝઘડા નહીં કરો. મને બહુ અંદરથી ખેદ થાય જ્યારે સેવા માટે થઈને લોકો ઝઘડા કરે. ત્રણ પ્રકારના પતિઓ હોય છે. એક પતિ જે પત્ની સાથે સજોડે ઠાકોરજીની સેવા કરે ધોતિયું પહેરીને, બંનેમાં ભાવ હોય, બંને ઠાકોરજીની સેવા કરે, બંને એકબીજાને પૂરક હોય, આવા પતિ મળે તો ભાગ્યશાળી. બીજા પતિ એવા હોય છે એક એક કે ભાઈ જો મારો સીધો હિસાબ, તારે જે કરવું એ કર, તારે જ્યાં પૈસા વાપરવા વાપર, તારે જેટલા ભગવાનના ઘરણા લાવવા લાવ, તારે જેટલી કથાઓમાં જવું એ જાઓ, તારે જેટલી તીર્થયાત્રા કરવી હોય કર, તારા માટે બધી છૂટ, તારે મને નહીં કહેવાનું, આ મારું કામ નહીં, તું કર તારે છે. અને ત્રીજી પ્રકૃતિના પતિઓ એવા હોય છે જે કરે નહીં, કરવાય ના દે, એને ગમે જ નહીં આવું. ત્યારે એવા લોકો બિચારા બહુ અંદરથી ગૂંચવાતા, શું કરવું શું કરવું શું કરવું, એનામાં બહુ ભાવ હોય ભગવાનની સેવા કરવાનો, પતિ કરવા ના દે. જે કરવા દે છે બિચારા હારા છે, તો એ બધા કમ્પ્લેન, જો ને આ કરતા જ નથી, આમને નવડાવો પ્રશ્ન, આમનામાં ભાવ જગાડવાના, પણ નથી જાગ્યો, જાગશે જયારે સમય આવશે, તમને કરવા દે છે ને, એ મોટી વાત છે, તમે કરીને દેતે. તો ત્રીજા પ્રકૃતિ કરે નહીં, કરવા એના જ, એને ગમે જ નહીં, એને આ બધું સેવા પૂજા. તો પછી એવી જયારે સ્થિતિ હોય તો એમાં ઝઘડો કરવાની જરૂર નથી, તમે સ્મરણ ભક્તિ કરો, માનસી સેવા, સાધન માનસી સેવા, ઝઘડો નહીં કરો, નથી ગમતું તો નહીં કરવાનું. પણ આપણી સેવાએ લોકોને જોડવા વાળી બનવી જોઈએ, આપણી સેવાએ તોડવા વાળી ના બનવી જોઈએ. સેવા સેવ્સ રિલેશન, સેવા ડુ નોટ બ્રેક્સ રિલેશન. સેવા જોડવી જોઈએ, પરિવારને જોડે એને સેવા કરે, પરિવારને તોડે એને સેવા ના કહેવાય. ભાઈ એવી અનુકૂળતા ના હોય ઘરમાં, સ્મરણ ભક્તિ કરે, ઠાકોરજીનું નામ સ્મરણ કરે, સાધન માનસી સેવા કરે, પણ આપણી સેવા તોડવી ના જોઈએ. અને ઘણા એ ડરથી ભગવાનની સેવા નથી કરતા, પછી અમારા પછી કોણ, તમારા પછી કોણ, તો એ તો હોય એટલો વિચાર કરવાનો છે, તમે કરો ને, અમારા પછી કોણ, એટલું વિચારીને ધંધો વધારીએ છીએ, અમારા પછી કોણ. લૌકિક વિષયમાં આપણે વિચારીએ અમારા પછી કોણ, ચોથી પેઢીમાં વંશ આગળ નહીં વધ્યું તો અમારા પછી કોણ, એમાં કોઈ માણસ વિચાર કરે છે? તમારાથી જેટલી સેવા થાય એટલી કરો. 60 વર્ષે તમને ઈચ્છા થાય કે મારે સેવા, તમે પધરાવો ચોક્કસ. તમારા ભલે છોકરાઓમાં ભાવ હોય ના હોય, ભલે નહીં કરતા, તમારાથી થાય એટલું કરો, તમારો તો ઉદ્ધાર કરો. પછી ના ફાવે તો તમારા આપણે ત્યાં વ્યવસ્થા. અને મારી ઈચ્છા છે કે રાજકોટમાં આપણે જે હવેલી કરીએ છીએ એમાં એક આખી એક સગવડ ઊભી કરવામાં આવે કે જે લોકોને બહાર જવું હોય, તો આજે બહુ મોટી સમસ્યા છે કે ઠાકોરજી લોકો એટલે નથી પુષ્ટાવતા કે બહાર જઈએ તો શું, સૂતક આવે તો શું, પિંડરું આવે તો શું, એટલે લોકો ગભરાય છે કે પછી ઠાકોરજી લઈ લઈને અમારે જવાનું, કોણા ઘરે પધરાવવાના, આ બધા વિષયો આવે છે. એટલે આપણે રાજકોટ હવેલીના અંદર જે નાના મોર રોડ પર આપણી હવેલી બને છે એમાં આખો એક ફ્લોર જ એ રીતે આયોજિત કરી છે, ગ્રુમ એમાં ગોખલાઓ બનાવેલા હશે, એક બે વ્યક્તિ નિયુક્ત કરેલા હશે કે જ્યારે કોઈ વ્યક્તિને આ રીતે બહાર જવાનું થાય
તો પોતાના ઠાકોરજી કદાચ બીજાના ત્યાં ના પધરાવા હોય તો હવેલીના અંદર જ એ ઠાકોરજીને પધરાવી શકે અને ત્યાં જ એ ઠાકોરજીની યોગ્ય સેવા થઈ શકે. અને કાલ ઉઠીને અમારા પછી કોણ આ વિશે આવે તો એ ઠાકોરજીને એ હવેલીના અંદર એ પધરાવી શકે અને ત્યાં એમની સેવા આખી નિભી શકે. એટલે લોકો જાગૃત બને ઠાકોરજીની સેવા કરવા માટે. તમે તમારું વિચારો ભાઈ, હમણાં પોતાનું આત્મકલ્યાણ કરો. તમારા પછી કરવા વાળાની ઈચ્છા હશે તો કરશે, નહીં તો આ રીતે એક વ્યવસ્થા ઊભી કરી. અને હું ઈચ્છું છું કે દરેક હવેલીમાં વ્યવસ્થા હોવી જોઈએ, પણ પુષ્ટિમાનની હવેલીઓમાં વ્યવસ્થા નથી હોતી એટલે લોકો બધા મૂંઝાય છે. ઠાકોરજીની સેવા નથી કરવી એવું નથી લોકોને, પણ પ્રશ્ન ત્યાં જ આવે, ચાર દિવસમાં શું, સૂતકમાં શું, બહાર જઈએ તો શું. અને એ કારણથી લોકો ઠાકોરજી પુષ્ટાવતા નથી. પણ આવી વ્યવસ્થા આપણે પ્રદાન કરીએ તો બધાને અનુકૂળ. તો ભગવાન જે વખતે જે સમય યોગ્ય હશે તે વખતે તમારા બુદ્ધિમાં કે તમારા ઘરવાળાની બુદ્ધિમાં કે તમારા પરિવારજનોની બુદ્ધિને તમારા અનુકૂળ બનાવી દેશે. પણ એક વસ્તુ યાદ રાખજો, અગર તમારા ઘરવાળાઓની બુદ્ધિ તમારા અનુકૂળ નથી તો એમાં એક જ સિદ્ધાંત મહાપ્રભુજીનો તમારે સ્મરતા રહેવું, ચિંતા કાપિન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્થૌ ન કરિષ્યતિ.